ચાલો બાળકો, સૌ પ્રથમ તો બધા જ બાળકોને મારા દય સ્વામિનારાયણ, બધા જ બાળકોને સૌ પ્રથમ તો આપણા જે 11મા ધોરણના જે છે એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને લાસ્ટ લેક્ચરની અંદર જે કાંઈ પણ આપણે જોયેલું હતું એમાં ખાસ કરીને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતના કરવા જે છે એ મેં તમને શીખવાડેલા હતા, બરાબર છે. ત્યારબાદ આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આ જે લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક જે છે જોવા જઈ રહ્યા છીએ, અર્થસૂચક અથવા સાર્થક અંકો. અર્થસૂચક અંકો અથવા ને તમે કહી શકો છો સાર્થક અંકો. તો જો ઘણીવાર રસાયણ વિજ્ઞાનમાં મળતા જે પરિણામો જે છે એમાં અનિશ્ચિતતા જે છે એ રહેતી હોય છે, કે જે કાંઈ પણ બી આપણે પ્રયોગ દરમિયાન જે કાંઈ પણ બી આપણે પરિણામ મળે એ અનિશ્ચિત હોય છે. કેવું હોય છે? અનિશ્ચિત. પણ પરિણામો જે છે હંમેશા બાળકો એ કેવા હોવા જોઈએ? તો કે પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ, એટલે કે નિશ્ચિત હોવા જોઈએ. સો ઘણીવાર રસાયણ વિજ્ઞાનમાં પ્રાયોગિક પરિણામો અથવા પ્રાયોગિક માપનમાં ઘણીવાર અનિશ્ચિતતા હોય છે. કેવું હોય છે? અનિશ્ચિતતા. પરંતુ પરિણામ જે છે એ કેવું હોવું જોઈએ? તો કે ભાઈ, નિશ્ચિત આપણે પ્રયોગ કોઈ બી કર્યો છે અને એમાં જે આપણને પરિણામ મળે છે એમાં કેવું હોવું જોઈએ? તો કે ભાઈ, નિશ્ચિત અને સાથે સાથે પરિશુદ્ધ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ બાળકો? પરિશુદ્ધ હોવું જોઈએ. એટલે શું સર? સૌથી પહેલી વાત કે પરિશુદ્ધ કોને કહેવાય? તો પરિશુદ્ધનો મતલબ શું થાય? તો કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકતા પણ હોવું તો એને કહેવાય પરિશુદ્ધ. પાછું કરું કહું છું, એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકતા પણ હોવું તો એને કહેવાય પરિશુદ્ધ. એ હમણાં શું છે એ ઉદાહરણ આપીને સમજાવું છું. સો પરિશુદ્ધતા અથવા પરિશુદ્ધ એટલે શું? તો કે એક જ જથ્થાના જુદા જુદા માપનો વચ્ચે નજીકતા પણ હોવું અને બીજું જે છે પરિણામ એ ચોકસાઈપૂર્વક હોવું જોઈએ. પરિશુદ્ધતા એટલે મેં તમને સમજાવ્યું કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકતા પણ હોવું, અને બીજું જે છે ચોકસાઈ અથવા નિશ્ચિતતા, આનો મતલબ થાય કે ભાઈ સાચા પરિણામ સાથે સહમત હોવું. એનો મતલબ કે સૈદ્ધાંતિક રીતે જમે તમે જે કાંઈ પણ બી ગણતરી કરી હોય એમાં જે જવાબ આવે અને પ્રાયોગિક રીતે જે તમે પરિણામ મેળવો છો એ બે જે છે સરખા અથવા એકદમ નજીક આવે તો એ ચોકસાઈ થઈ કહેવાય. હવે આ બે વસ્તુ શું છે એ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે એમ કહું કે કોઈ એક પ્રયોગનું પરિણામ સાચું પરિણામ એ બે આવે છે. હવે આપણે ત્રણ જુદા જુદા વિદ્યાર્થીઓ જે છે એને પ્રયોગ કરવાનો કીધો અને પ્રયોગનું સાચું પરિણામ છે એ બે હતું. તેમાં આપણે પહેલો વિદ્યાર્થી લીધો જેને આપણે કીધું વિદ્યાર્થી એ. એને જ્યારે ક્યારે પણ એ પ્રયોગ જે છે એ બે વાર કર્યો ત્યારે એકવાર એનો જવાબ આવે છે 1.94, બીજી વાર એનો જવાબ આવે છે 1.95, અથવા કહી શકાય કે 1.96. તો આ જે વિદ્યાર્થી છે એને જે બે વાર પ્રયોગ કર્યો એનો જવાબ જો ચોક્કસ નથી, ચોકસાઈપૂર્વક નથી, કારણ કે ચોકસાઈપૂર્વક જવાબ બે છે, સાચો જવાબ બે છે,
પણ એના જે બે જવાબો આવ્યા એમાં નજીકતાપણું છે 1.94 અને 1.96 નજીકતાપણું છે, એનો મતલબ કે આનું જે પરિણામ આવ્યું એ પરિશુદ્ધ છે. કેવું છે? પરિશુદ્ધ છે પણ ચોકસાઈપૂર્વક નથી. કેમ? તો કે સાચો જવાબ તો બે હતો. પરિશુદ્ધ એટલા માટે કે એનો જે જવાબ જે છે એ નજીક નજીક આવ્યો છે, એટલે પરિશુદ્ધ છે પણ ચોકસાઈપૂર્વક ન થયો કહેવાય. આવી રીતના બીજો વિદ્યાર્થી છે, વિદ્યાર્થી બી, એને આ પરિણામ કર્યું, પરિણામ લીધું, એનો એક એક જવાબ આવ્યો 1.94 અને બીજો જવાબ આવ્યો 2.05. તો આ વિદ્યાર્થી એવું છે કે એનું જે પરિણામ મળે છે એ ચોકસાઈપૂર્વક નથી અને પરિશુદ્ધ પણ નથી. પરિશુદ્ધ એટલા માટે નથી કે એકવાર એનો જવાબ આવતો હતો 1.94, બીજી વાર જવાબ આવે છે 2.05. તો આ જે છે એમાં નજીકતાપણું પણ નથી, જો કિંમત જે છે એ નજીક નજીક પણ નથી. સો આનું જે પરિણામ જે છે એ પરિશુદ્ધ પણ નથી અને સાચા પરિણામ સાચા જવાબ સાથે સુમેળ પણ નથી. એનો મતલબ એમ છે કે પરિશુદ્ધ પણ નથી અને ચોકસાઈપૂર્વક પણ નથી. ટૂંકમાં આ વિદ્યાર્થી છે એ બુઠ્ઠો છે. કેવો છે? બુઠ્ઠો, ડબ્બો, કે ચોકસાઈપૂર્વક નથી મળતું જવાબ અને પરિશુદ્ધતા પણ નથી. ત્યારે ત્રીજો જે વિદ્યાર્થી છે એને આપણે કીધું કરવાનું, તો વિદ્યાર્થી સી, એને જે જવાબ મળ્યા છે એ છે 2 અને 2.01. તો આ જે બાળકનું પરિણામ છે એમાં પરિશુદ્ધતા પણ જોવા મળે છે, એટલે કે આનું જે પરિણામ છે એ પરિશુદ્ધ પણ છે અને ચોકસાઈપૂર્વક પણ છે. કેમ? તો કંઈ સાચા જવાબ સાથે સુમેળ બેસે છે. જો સાચો જવાબ 2 છે તો એનો સુમેળ પણ બેસે છે અને 2 અને 2.01 નજીકતાપણું પણ છે. સો પરિશુદ્ધતા એટલે એક જ જથ્થાના જુદા જુદા માપન માટે નજીકતાપણું હોવું, તો એ પરિશુદ્ધતા કહેવાય. અને ચોકસાઈપૂર્વકનો મતલબ થાય કે સાચા પરિણામ સાથે સહમત પણ હોવું. જેમ કે 3 મેં ઉદાહરણ આપ્યા છે, અહીંયા પરિશુદ્ધતા છે, નજીક નજીક છે પણ ચોક્કસ નથી, ચોક્કસ જવાબ તો 2 છે. અહીંયા પરિશુદ્ધતા પણ નથી અને ચોકસાઈપૂર્વક પણ નથી. ત્યારે બ્રિલિયન્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટેડ છોકરો છે એ વિદ્યાર્થી સી છે, કે જેનું પરિણામ જે છે એ પરિશુદ્ધ પણ છે, નજીક નજીક છે અને ચોકસાઈપૂર્વક પણ છે, કે સાચા જવાબ સાથે સમજતા ધરાવે છે. ખબર પડી? ખ્યાલ આવી ગયો બાળકો આટલો? બીજી વસ્તુ તો કે ભાઈ, જે પ્રાયોગિક પરિણામો મળે છે એમાં જે અનિશ્ચિતતા જે છે એ અર્થસૂચક અંક દ્વારા દર્શાવી શકાય છે. પ્રાયોગિક પરિણામો જે મળે છે એમાં જે અનિશ્ચિતતા જે છે એ અર્થસૂચક અંક દ્વારા દર્શાવી શકાય છે. પ્રાયોગિક પરિણામોમાં મળતી અનિશ્ચિતતા જે છે એ અર્થસૂચક અંક દ્વારા દર્શાવાય છે, જેમાં દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે કોઈ પરિણામ જે છે, કોઈ પ્રયોગનું પરિણામ, એ 11.2 ml આવે છે. તેમાં પહેલા જે અંક જે છે ને એ ચોક્કસ કહી શકાય, ત્યારે એટલે આ નિશ્ચિત કહી શકાય. આ 11 જે છે એ ચોક્કસ અથવા નિશ્ચિત હોઈ શકે, નિશ્ચિત કહી શકાય. ત્યારે 2 જે છે એ અનિશ્ચિત છે. બે અનિશ્ચિત એટલા માટે કે એમાં પ્લસ ઓર માઇનસ 1 તફાવત હોઈ શકે છે. કેટલો? પ્લસ ઓર માઇનસ 1 તફાવત જે છે એ હોઈ શકે છે. કે આપણી પાસે કોઈ પ્રયોગ કર્યો, એનું પરિણામ 11.2 ml આવે છે, તેમાં 11 જે છે એ ચોક્કસ છે, એ નિશ્ચિત છે, પણ 0.2 જે છે એ અનિશ્ચિત કહી શકાય. કેમ? તો કે એમાં વેરિએશન આવી શકે, બરાબર છે? તો એ પ્લસ ઓર માઇનસ 1 વેરિએશન જે છે, તફાવત જે છે એ આવી શકે. તો આ જે અંક જે છે એ ચોક્કસ કહી શકાય અથવા નિશ્ચિત કહી શકાય, અને 2 જે છે એ અનિશ્ચિત છે. 2 જે છે કેવું છે? નિશ્ચિત, અનિશ્ચિત છે.
સો અનિશ્ચિતતા જે છે સામાન્ય રીતે અર્થસૂચક અંક દ્વારા તમે દર્શાવી શકો છો. ખ્યાલ આવ્યો બાળકો? સો આ હતું પરિશુદ્ધતા અને ચોકસાઈપૂર્વક, બરાબર. તો જોઈ લો બાળકો તમે નિરાતે, બરાબર છે, અને આનો સ્ક્રીનશોટ છે તમે લઈ લો. ત્યારબાદ બાળકો જોઈએ અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમો, કે ભાઈ કોને અર્થસૂચક અંક કહેવાય, કોને ન કહેવાય. શૂન્ય સિવાયના જેટલા પણ અંકો હોય એ બધા અર્થસૂચક અંક તરીકે લેવામાં આવે છે. નિયમ છે, નિયમ ક્યાંય તમને પૂછાશે નહીં થિયરીમાં, અને અગિયારમાં તો અમે તમારે નથી પૂછાવાના, પણ એ નિયમ ખબર હોય તો એની બધી એમસીક્યુ સોલ્વ કરતા આવડે. સો પહેલો નિયમ છે કે શૂન્ય સિવાયના બધા જ અંકો જે છે અર્થસૂચક અંક કહેવાય. દાખલા તરીકે આપણી પાસે કોઈ કિંમત છે 25, આમાં અર્થસૂચક અંક 2 છે. કેટલા થયા? 2. 1 2 અને 1 5. પણ દાખલા તરીકે એમ કહું કે 0.32, આમાં મેં તમને કીધું કે શૂન્ય સિવાયના બધા અંકો છે એ અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા અર્થસૂચક અંક જે છે એ કેટલા થશે? તો કે અહીંયા બી 2 જ થશે, 1 3 અને 2. આ તો શૂન્ય છે, ખ્યાલ આવે છે? આ પહેલો નિયમ. બીજો નિયમ કે ભાઈ અર્થસૂચક અંક અથવા શૂન્ય સિવાયનો જે અંક જે છે એની ડાબી બાજુ રહેલા જેટલા પણ શૂન્ય હોય એ અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવતા નથી. શું? શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુ એ રહેલા અંકો, શૂન્ય સિવાયનો અંક જે છે એટલે કે શૂન્ય સિવાયનો કોઈ પણ 1 2 3 4 કોઈ બી, એ ડાબી બાજુ રહેલા શૂન્યો ને અર્થસૂચક અંક ન કહેવાય. આનો મતલબ શું થયો બાળકો? દાખલા તરીકે હું એમ કહું કે 0.0006 અથવા 0.052, તો આ નિયમ પ્રમાણે શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુ, શૂન્ય સિવાયનો અંક અહીંયા 6 છે, એની ડાબી બાજુએ રહેલા શૂન્યો છે તો એને અર્થસૂચક અંક ન કહેવાય. સો આની અંદર અર્થસૂચક અંક જે છે એ કેટલા છે? તો કે 1 જ. એ કયો? તો કે આ. આની અંદર અર્થસૂચક અંક કેટલા છે? તો કે 2. ઈ ક્યાં? તો કે આ બંને શૂન્ય સિવાયના અંક, આ બંને અર્થસૂચક છે, આ ન કહેવાય. પણ 2 શૂન્ય સિવાયના અંકો હોય એમની વચ્ચે જે કાંઈ પણ બી શૂન્ય આવતા હોય તેને અર્થસૂચક અંક કહેવામાં આવે છે. 2 શૂન્યો સિવાયના અંકની વચ્ચે આવતા શૂન્ય હોય એમને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. એનો મતલબ શું થયો? કે 2 શૂન્ય સિવાયના અંકની વચ્ચે આવતા અંકને, વચ્ચે આવતા શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. દરેકનું ઉદાહરણ પણ આપીશ,
दाखला तरीके हूँ एम कहूँ कि 2.005 હવે અહીંયા જોવા જાઓ તો આ બે શૂન્ય સિવાયના અંક છે, બે શૂન્ય સિવાયના અંકનું એની વચ્ચે આવતા શૂન્ય હોય તો એ અસૂચક અંક તરીકે ગણવાના છે. તો આ બે શૂન્ય સિવાયના અંક એની વચ્ચે આ બે શૂન્ય આવે છે તો એને ગણવાના છે. સો અહીંયા ટોટલ અસૂચક અંક થશે ચાર, એક બે ત્રણ ને ચાર. આવી રીતના 2.035 બે શૂન્ય સિવાયના અંક વચ્ચે શૂન્ય આવે છે તો અર્થસૂચક અંક અહીંયા બી ચાર, એક બે ત્રણ ચાર. ખબર પડી? સો પહેલો નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંક છે એ અર્થસૂચક અંક કહેવાય. બીજો નિયમ, શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુએ રહેલા શૂન્ય, શૂન્ય સિવાયનો અંક દાખલા જ્યાં છો એની ડાબી બાજુ રહેલા અંક શૂન્યો છે એ અર્થસૂચક અંક તરીકે ગણાતા નથી. ખબર પડી બાળકો? આમાં કેટલા અસૂચક અંક? તો કે એક. આમાં કેટલા? તો કે આ બે. આ ન ગણાય પણ જો એ બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે આવશે તો ગણાય પાછા, એ ભૂલ ન થાય. ખબર પડી? ખ્યાલ આવી ગયો બધાને બાળકો? બીજી વસ્તુ, દશાંશિયનની પછી કોઈ અંક હોય અને ત્યારબાદ જે કોઈ પછી શૂન્ય આવતા હોય જમણી બાજુ તો એને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. દશાંશિયન પછી જો કોઈ શૂન્ય સિવાયનો અંક હોય અને એની જમણી બાજુએ શૂન્ય હોય તો એ અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. દશાંશિયન બાદ શૂન્ય સિવાયના અંકની, શૂન્ય સિવાયના અંકની જમણી બાજુ રહેલા શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણાય છે. એટલે શું? દાખલા તરીકે હું એમ કહું કે 0.500 તો આ દશાંશિયન થયું એટલે કે પોઈન્ટ, બાદ શૂન્ય છે એનો અંક પાંચ અને ત્યારબાદ બે શૂન્ય છે તો અહીંયા તમારી સંખ્યા થશે ત્રણ. એ ક્યાં ક્યાં? તો કે એક બે અને ત્રણ. ખ્યાલ આવ્યો બાળકો? સમજાણું? દાખલા તરીકે હું એમ કહું કે 0.2000 તો આમાં અસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે એક બે ત્રણ અને ચાર, ચાર અને ત્રણ. ખ્યાલ આવ્યો? પણ જો હું એમ કહું કે દશાંશ ચિહ્ન નથી, દાખલા તરીકે 100 તો આમાં અસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે એક જ. ઈયા દાખલા તરીકે 500 તો આમાં અસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે એક જ. ઈયા દશાંશ ચિહ્ન નથી, જો આગળ તો આ એક જ. ખ્યાલ આવી ગયો બાળકો? અને કોઈ પણ જે દશાંશ ચિહ્ન વગરની જે સંખ્યા હોય એને સામાન્ય રીતે અનંત અર્થસૂચક અંક હોય છે. કોઈ બી એકલ સંખ્યા હોય તો એને અનંત અર્થસૂચક અંકો હોય છે. શું કામ એને? દાખલા તરીકે એમ કહું કે ભાઈ બે દડા છે અથવા કે બે બોલ છે અથવા કહી શકાય કે ભાઈ 20 લખોટી છે તો આ જે છે બે દડા એને બે પછી હું આ રીતના ગમે એટલા શૂન્ય મૂકીશ તો બે જ રહેશે તો એને અનંત અર્થસૂચક અંકો કહી શકાય. આ રીતના 20 લખોટી હું લખું તો 20 પછી ગમે એટલા શૂન્ય મૂકું તો ઇન શોર્ટ આ બધા એવા જે છે કે જે અનંત અર્થસૂચક અંકો, અનંત અર્થસૂચક અંકો ધરાવે છે.
वैज्ञानिक संकेतिक पद्धति जे छे एमां आपणे जे एक थी लईने 9.99 वच्चेना जे काई पण अंको आवे छे ए बधा जे छे ई अर्थसूचक अंको कहेवाय छे। वैज्ञानिक पद्धति प्रमाणे वैज्ञानिक संकेत पद्धति प्रमाणे जे 1 થી 9.99 સુધીના જે કાંઈ પણ બી અંકો આવે છે એ બધા જ કેવા હોય છે તો કે અર્થસૂચક અંકો હોય છે, બરાબર છે। સો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે એક થી 9.99 સુધીના અંકો જે છે અર્થસૂચક અંકો કહેવાય છે। તો આ જે છે બાળકો એના નિયમો છે, અર્થસૂચક અંકો જે છે એ નક્કી કરવાના નિયમો છે। પહેલો નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંકો છે એ અર્થસૂચક અંક કહેવાય, શૂન્ય નથી તો અર્થસૂચકમાં ગણાશે। અહીંયા અર્થસૂચક અંક કેટલા તો આમાં બે, એક અને બે, આમાં કેટલા તો કે બે। શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુ રહેલા શૂન્ય હોય એને અર્થસૂચક અંક ન કહેવાય। શૂન્ય સિવાયનો અંક છ, અહીંયા કોણ તો કે બે, એની ડાબી બાજુ રહેલા શૂન્ય છે એને અર્થસૂચક અંક ન કહેવાય। તો અહીંયા આ ન ગણાય, આ ન ગણાય, આ ન ગણાય, આ બંને। ત્રીજો નિયમ, બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે જો શૂન્ય આવતો હોય, જેમ કે આ બંને વચ્ચે શૂન્ય આવે છે, આ આની વચ્ચે શૂન્ય આવે છે, તો એ અર્થસૂચક અંક તરીકે ગણાય। તો અહીંયા ટોટલ અંક કેટલા, ચાર, ચાર। દશાંશ ચિહ્ન બાદ શૂન્ય સિવાયનો અંક હોય, દશાંશ ચિહ્ન બાદ શૂન્ય અંક એની જમણી બાજુ રહેલા શૂન્ય હોય તેનો અર્થસૂચક અંક ગણાય, જેમ કે 0.500, તો આમાં 1, 2 અને 3, અહીંયા 1, 2, 3 અને 4 આ રીતના। પણ જો 100 હોય, 500 હોય, 200 હોય, 300 હોય, તો એ દરેકમાં અર્થસૂચક અંક કેટલા તો કે એક જ। અહીંયા દશાંશ ચિહ્ન નથી આપ્યું, તમે જો અહીંયા એક જ, આ એક જ। અને કોઈ એકલ સંખ્યા હોય, આ રીતના સંખ્યા હોય, બરાબર છે, તો એ જે છે એ અનંત અર્થસૂચક અંકો જે છે એ ધરાવતી હોય। કેમ તો કે બે દડા મેં લખ્યા તો 2 પોઈન્ટ પછી હું ગમે એટલા શૂન્ય મૂકીશ, આજના 20 લખોટી તો 20 પછી ગમે એટલા મૂકીશ, આ બધા જે છે એ અનંત અર્થસૂચક અંકો જે છે ધરાવે છે। અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 1 થી 9.99 વચ્ચેના જે કાંઈ પણ 20 અંકો આવે છે, સંખ્યા આવે છે, એ બધી શું છે અર્થસૂચક અંક કહેવાય। તો આ હતા આના નિયમો। હવે બાળકો આમાંથી એમસીક્યુ પણ પૂછાય છે, તમને લખાણ સંબંધિત પ્રશ્નો છે એમાં પણ છે, અને સ્વાધ્યાયની અંદર પાછળ પણ આપેલું છે। શું આપેલું છે તો કે ભાઈ તમને કિંમત આપી દીધી હોય અને તમને એમ પૂછ્યું કે આમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી, તો જે કાંઈ પણ બે નિયમ આ મેં સમજાવેલા છે એ નિયમો તમારી ટેક્સ્ટબુકની અંદર તમે એકવાર વાંચી લેજો, સમજી લેજો, નિરાતે બધાય સમજાઈ જશે। તમને થિયરીમાં કંઈ નહીં પૂછાય પણ એ નિયમો આવડતા હશે તો એની ઉપરથી અર્થસૂચક અંકો કેટલા છે એ તમે સરળતાથી નક્કી કરી શકશો, બરાબર। તો આ જે છે એ નિયમો એ તમે જોઈ લેજો, ટેક્સ્ટબુકની અંદર અમુક ઉદાહરણ આપેલા છે એ પણ મેં આ તમને કરાવ્યા છે, અને વધારાના પ્રેક્ટિસ માટેના જે છે એ તમે સ્વાધ્યાયમાં અને સાથે સાથે આમાં આગળ જે છે એ આપેલા છે અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના, બરાબર, તો તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લો। નેક્સ્ટ જોઈએ બાળકો અર્થસૂચક અંકનો સરવાળો અને બાદબાકી। જ્યારે ક્યારે પણ અર્થસૂચક અંકનો તમે સરવાળો અથવા બાદબાકી કરો ત્યારે યાદ રાખવાનું કે મૂળ સંખ્યામાં રહેલા અર્થસૂચક અંકોની સંખ્યા કરતાં પરિણામમાં જે મળે છે એમાં અર્થસૂચક અંકોની સંખ્યા વધારે હોઈ શકે નહીં। શું તો કે મૂળ સંખ્યામાં રહેલા અર્થસૂચક અંકો કરતાં પરિણામમાં મળતી સંખ્યા જે છે એમાં અર્થસૂચક અંકો વધારે હોઈ શકે નહીં। ટૂંકમાં એમ કહી શકાય કે મૂળ સંખ્યામાં રહેલા અર્થસૂચક અંકો જેટલી જ સંખ્યા હોવી જોઈએ। સો કવિ એવું કહેવા માગે છે, કવિ શું કહે છે કે ભાઈ પરિણામમાં મળતી સંખ્યામાં, પરિણામમાં મળતી સંખ્યામાં અર્થસૂચક અંકો ની સંખ્યા એ મૂળ સંખ્યા કરતા વધારે ન હોઈ શકે,
એનો મતલબ શું થયો કે મૂળ સંખ્યામાં જેટલા અસૂચક અંકો હોય એના જેટલા જ તમે પરિણામમાં મળતી સંખ્યા હોય એના જેટલી હોવી જોઈએ. સો પરિણામમાં મળતી સંખ્યામાં, દાખલા તરીકે એક મેં તમને ઉદાહરણ પણ બોર્ડ ઉપર લીધેલું છે કે ભાઈ આપણી પાસે ત્રણ સંખ્યા છે જેનો આપણે સરવાળો કર્યો છે, એ સરવાળો કરીને જે આપણને પરિણામ મળ્યું છે 31.122 છે. સો પરિણામમાં મળતી સંખ્યા 31.22, એમાં અસૂચક અંકોની સંખ્યા જે છે એ મૂળ સંખ્યા કરતાં વધારે ન હોઈ શકે. હવે આપણી પાસે મૂળ સંખ્યા ત્રણ છે, 12.11, 18.0 અને 1.02. તો આ મૂળ સંખ્યામાં અહીંયા 18 એવું છે કે જેમાં દશાંશ ચિહ્ન પછી એક જ અસૂચક અંક છે. તો અહીંયા જે તમારો પરિણામ મળે છે, જવાબ મળે છે, એમાં પણ દશાંશ ચિહ્ન પછી એક અંક સુધી તમે અસૂચક અંકને દર્શાવી શકો છો, સંખ્યાને દર્શાવી શકો છો. સો અહીંયા મૂળ સંખ્યામાં 18 પછી 18માં દશાંશ ચિહ્ન પછી એક અસૂચક અંક છે. તો અહીંયા પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી એક અંક સુધી તમે દર્શાવી શકો છો. એટલા માટે 31.122ને 31.1 લખી શકાય. સો 31.122ને 31.1 લખી શકાય. કેમ? તો કે મૂળ સંખ્યા અહીંયા તમે જોવા જાઓ તો 18માં દશાંશ ચિહ્ન પછી એક અસૂચક અંક હોવાથી પરિણામમાં જે મળે છે એ પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી એક અંક સુધી તમે દર્શાવી શકો છો. બરાબર. સો 31.122ને 31.1 આ લખી શકાય છે. આવી જ રીતના એના ગુણાકાર અને ભાગાકારમાં પણ આ જ નિયમ લાગુ પડે છે કે ભાઈ મૂળ સંખ્યામાં રહેલા જે અસૂચક અંકો જે છે એના કરતાં અસૂચક અંકોની સંખ્યા પરિણામમાં જે મળતી હોય એના એમાં એના જેટલી જ હોવી જોઈએ, ટૂંકમાં એનાથી વધારે ન હોવી જોઈએ. અથવા સિમ્પલ ભાષામાં અને દેશી ભાષામાં કહું તો પરિણામમાં મળતી જે કાંઈ પણ બી સંખ્યા હોય એમાં અસૂચક અંકોની સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં વધારે હોઈ શકે નહીં, અથવા મૂળ સંખ્યામાં હોય એના જેટલી જ હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? સો અહીંયા મેં તમને ગુણાકારનું ઉદાહરણ આપ્યું છે કે અહીંયા પરિણામમાં મળતી આ સંખ્યા છે અને આ જે છે એ મૂળ સંખ્યા છે. તો પરિણામમાં મળતી જે સંખ્યા છે એમાં અસૂચક અંકો જે છે એ મૂળ સંખ્યા કરતાં વધારે હોઈ શકે નહીં, મૂળ સંખ્યામાં રહેલા અસૂચક અંકો કરતાં વધારે હોઈ શકે નહીં. દાખલા તરીકે આપણે અહીંયા લીધું છે કે ભાઈ 2.5 × 1.25. હવે આનો તમે ગુણાકાર કરો એટલે આ જવાબ આવે છે. મૂળ સંખ્યામાં 2.5 એવું છે કે 2.5 જે છે એ બે અર્થસૂચક અંકો ધરાવે છે. કેટલા? બે પોઈન્ટ પાંચ. તો એનો મતલબ એમ થયો કે તમે પરિણામમાં મળતી સંખ્યા જે છે એમાં પણ બે અર્થસૂચક અંકો સુધી દર્શાવી શકો છો. અને એટલા માટે જ કહી શકાય કે તેથી 3.125ને 3.1 વડે દર્શાવી શકાય. કેમ? તો કે આમાં બે અંકો છે તો તમારા પરિણામમાં પણ બે અંકો સુધી તમે દર્શાવી શકો છો. ટૂંકમાં મૂળ સંખ્યામાં રહેલા અર્થસૂચક અંકોની સંખ્યા કરતાં પરિણામમાં મળતી સંખ્યામાં અર્થસૂચક અંકો વધારે દર્શાવી શકાય નહીં. મૂળ સંખ્યામાં જેટલા હોય એટલા જ દર્શાવવાના રહેશે પરિણામમાં મળતી સંખ્યામાં. ખ્યાલ આવી ગયો બાળકો? સમજાઈ ગયું બધાને? ઓકે. ત્યારબાદ જો છેલ્લો આંકડો જે છે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ છેલ્લો આંકડો જે છે એ 5 કરતાં વધારે હોય તો એને આગળના અંકમાં એનો ઉમેરો કરી દેવાનો. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુમાં છેલ્લો આંકડો જે છે એ 5 કરતાં વધારે હોય તો એને આગળના અંકમાં +1 ઉમેરી દેવાનો. આ એક નિયમ છે. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ છેલ્લો આંકડો અથવા છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં +1 ઉમેરવાનું. આનો મતલબ શું છે? દાખલા તરીકે એમ કહું કે આપણી પાસે એક આંકડો છે 3.129. તમે જોવા જાઓ તો છેલ્લો આંકડો જે છે એ 9 છે. 9 એટલે 5 કરતાં વધારે થયો કે નહીં?
તો એમાં આ જે છે એના આગલામાં પ્લસ વન ઉમેરી દો એટલે 3.129ને તમે 3.13 આ રીતના દર્શાવી શકો છો. બે હતું આમાં પ્લસ વન ઉમેરાઈ ગયો અને 3.13 થઈ જશે. પણ એ ક્યારે? કે જ્યારે છેલ્લો આંકડો છે એ 5 કરતાં વધારે હોય તો. માની લો કે છેલ્લો આંકડો છે એ 5 કરતાં ઓછો છે. કેવો છે? ઓછો છે. તો શું કરવાનું? તો એ છેલ્લા અંકને કાઢી નાખવાનો અને આગળના અંકમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. અને જો 5 કરતાં ઓછો હોય, 5 કરતાં ઓછો હોય તો ફેરફાર અથવા ફારફેર નહીં કરવાનો. એટલે શું સર? દાખલા તરીકે હું એમ કહું કે 3.124 છે, તો અહીંયા જે છેલ્લો આંકડો છે એ 5 કરતાં ઓછો છે. એનો મતલબ કે આવું હોય ત્યારે આગળમાં કાંઈ પણ ફેરફાર નહીં થાય આગળના અંકમાં. સો આને આમ લખી શકાય 3.12. સમજાણું બાળકો? ખ્યાલ આવી ગયો? ક્લિયર થયું? ટૂંકમાં જો છેલ્લો આંકડો જે છે એ 5 કરતાં વધારે તો એ આગળનો જે આંકડો જે છે, આગળનો અંક જે છે એમાં પ્લસ વન ઉમેરાઈ જશે અને 5 કરતાં ઓછું હશે તો એમાં પ્લસ વન ઉમેરાશે નહીં. ટૂંકમાં એમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. ખ્યાલ આવે છે બાળકો? સમજાણું બધાને? બીજી વાર ઘણી વાર એવો પ્રશ્ન થાય કે સર એક્ઝેક્ટ 5 જ હોય તો. જો એ છેલ્લો આંકડો છે એ 5 હોય તો એને આગળનો અંક જોવાનો. તો એનો આગળનો અંક બેકી સંખ્યામાં હોય તો ફેરફાર નહીં કરવાનો અને એકી સંખ્યામાં હોય તો એમાં પ્લસ વન જે છે એ ઉમેરી દેવાનો. બરાબર છે? પાછું પણ કહું છું કે જ્યારે ક્યારેક પણ છેલ્લો આંકડો જે છે એક્ઝેક્ટ 5 હોય તો એની આગળનો અંક જોવાનો. જો બેકી સંખ્યામાં હોય એનો આગળનો અંક તો ફેરફાર નહીં કરવાનો અને જો એકી સંખ્યામાં હોય તો ફેરફાર કરવાનો. એનો મતલબ શું થયો એ સમજાવું. દાખલા તરીકે હું એમ કહું કે 3.125 અને 3.115. હવે અહીંયા જોવા જાઓ તો છેલ્લો આંકડો જે છે એ 5 છે તો એની આગળનો અંક જોવાનો. હવે એની આગળનો અંક જે છે 2 છે એટલે બેકી સંખ્યા થઈ. બેકી સંખ્યા હોય તેમાં ફેરફાર નહીં કરવાનો. દેટ મીન્સ આ થઈ જશે 3.12 જ. પણ જો આગળનો અંક જે છે એ એકી સંખ્યામાં હોય તેમાં ફેરફાર કરવાનો. ફેરફાર કઈ રીતના થશે? તો કે આમાં આ થઈ જશે 3.12. બેકી સંખ્યામાં ફેરફાર નહીં કરવાનો. એકી સંખ્યા હોય તો આગળનામાં એક ઉમેરાઈ જશે. આગળનામાં ઉમેરાઈ જાય એટલે 3.11નું આ થઈ ગયું 3.12. હોવ ભાઈ? સો જ્યારે ક્યારેક પણ છેલ્લો આંકડો જે છે એ 5 હોય ત્યારે એની આગળનો અંક જોવાનો. જો આગળનો અંક જે છે એ બેકી સંખ્યામાં હોય તો ફેરફાર નહીં કરવાનો. એકી સંખ્યામાં હોય તેમાં પ્લસ વન જે છે એ ઉમેરો કરી અને ફેરફાર કરવાનો. સમજાણું બાળકો? તો આ હતા આના નિયમ. બરાબર? તો આજના લેક્ચર માટે બાળકો અહીંયા સુધી જે છે આપણે રાખ્યો છે આના નિયમો છે એ તમે ખાસ બધા વાંચી લેજો. બરાબર છે? નિરાતે અને શાંતિથી બધા જે છે જોઈ લેજો. બરાબર? આજના લેક્ચર માટે આજના દિવસે માત્ર ને માત્ર આટલું રાખીએ છીએ. બધા જ બાળકોને ફરી પાછા મારા દય સ્વામિનારાયણ.